वेरावल सोमनाथ में प्रदेश कांग्रेस मार्गदर्शन हेठ 90 विधानसभा में बाइक रेली तथा कार रेली स्वरूपे आयोजन करवामां आव्युं हतुं, जेनी साथे कच्छना कार्यकर्ताओ पण जोड़ाया हता। स्टोरी बाय ब्यूरो चीफ मनोज चौहान, गीर सोमनाथ, मा न्यूज लाइव गुजरात। नमस्कार, मैं मनोज चौहान, गीर सोमनाथ। वेरावल में हाल अपना साथ जोड़ाई गया है संकल्प यात्रा में कांग्रेस पार्टी द्वारा एमना मार्गदर्शन हेठ विधानसभा धारासभ्य श्री विमलभाई चुड़ासमा द्वारा जबरदस्त आयोजन कर संकल्प यात्रा कांग्रेस पार्टी नेतृत्व हेठ। हाल अमरी साथ जोड़ाई गया है कच्छ भूज में मुख्य मेहमानों साथ चर्चा करशू कि संकल्प यात्रा में तमें आज शू प्रेरणा लीधी और संकल्प बाबत तब शू प्रतिक्रिया आपसो, आपू नाम ने परिचय। મારું નામ સૈયદ મુશ્કર અને હું કચ્છ જિલ્લા કોંગ્રેસ સભ્યમાંથી વિભાગમાં થયું છું। આજે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમનાથ મધ્ય 2 દિવસની જે શિબિર યોજવામાં આવી એની અંદર સવારે જે રેલી હતી, રેલી પછી અમે સોમનાથ મંદિરે બધા ગયા અને ત્યારબાદ બપોરે અહીંયા જે મિટિંગ રાખવામાં આવી, મિટિંગની અંદર ગુજરાત પ્રદેશના જે પ્રભારી છે રઘુ શર્મા છે અને તેમજ જે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે રામકૃષ્ણ પૂજા અને ગુજરાત પ્રદેશના પ્રમુખ નીતિશભાઈ ઠાકોર એની આગેવાનીમાં આજે જે મિટિંગ યોજાની, એની અંદર આવનારા દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણી છે એની અંદર 125 ઓછામાં ઓછી સીટ આપણે લઈ આવવાની છે, એના માટે આપણે સંકલ્પ કર્યો છે અને બુથ સુધી દરેક બુથની અંદર 25 મિનિમમ આપણા બુથના જે આપ જોઈ રહ્યા છો છેલ્લા 2.5 વર્ષથી જ્યારથી કોરોના કાળ આવ્યો છે, કોરોનાની અંદર શું પરિસ્થિતિ હતી આખા ગુજરાતની, આખા ભારતની અને ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર આપ જોયા કે કેવી રીતે લોકો જે બેહાલ હતા અને લોકોને ઓક્સિજનની જે સિલિન્ડર જોતા હતા એ નહોતા મળતા, બેડ નહોતા મળતા, આવી પરિસ્થિતિની અંદર આપ જુઓ કે લોકો કેટલા બેહાલ અને લોકો કાયમ છે અત્યારે ભાજપ સરકારથી અને જે કોંગ્રેસ પાર્ટીએ નિસ્વાર્થે કોરોના દરમિયાન જે લોકો માટે કામ કર્યું છે અને આજે પણ કામ કરી રહી છે દરેક, તો 100% અમને વિશ્વાસ છે કે ઓછામાં આવનારા સમયમાં 125 સીટના જે પ્રભારીઓ જે ચૂંટણીમાં આવશે એમની વિધાનસભા સત્તા મેળવવા માટે તમે શું પ્રસ્તાવ મૂકશો તમારા લઘુમતી સમાજમાં કે લોકો આવનારા સમયમાં 125 સીટોમાં જાય પર ઇચ્છવા માટે જે મહેનત કરે એવા તમે કોઈ પ્રસ્તાવ મૂકવા માગો અથવા તમે કોઈ એવો સંદેશો પહોંચવા માગો છો લઘુમતી સમાજ? 100% અમે આપના માધ્યમથી એક સંદેશો પહોંચાડશું કે ભારતની અંદર જે અત્યારે પરિસ્થિતિ છે કે હિન્દુ મુસ્લિમ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આખા ભારતની અંદર અને જે અંગ્રેજોની રણનીતિ ડિવાઇડ એન્ડ રૂલ લોકોની અંદર આજે મુસ્લિમ હિન્દુ કરીને હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડાઓ અને એના જવાબ એક જ છે કે મતદાન આપો અને કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસ પક્ષને સરકાર બનાવો અને મજબૂતાઈથી લડો ભાજપની સામે, ભાજપનો જવાબ એક જ છે એની સામે વિરોધમાં મત કરીને અને કોંગ્રેસ પક્ષમાં મત આપો અને એ જ એનો જવાબ છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। દીક સાહેબે બહુ સારી વાત કરી છે, એમના સમાજને પણ સંબોધન કર્યું છે કે તમે લોકો પણ હવે જાગૃત થઈ જાઓ, કારણ કે હિન્દુ મુસ્લિમના નામે દંગા પસાર કરવામાં આવે છે, જાતિવાદને લઈને વિરોધ કરવામાં આવે છે। આ પ્રસ્તાવ આમનો છે, અમારો નથી, એમના માધ્યમથી અમને આ પ્રસ્તાવ અમારા ટીવી ચેનલ ન્યૂઝને જણાવવામાં આવે છે। અમારા સાથે જોડાઈ ગયા છે એક મહાનુભાવ, એમના સાથે પણ ચર્ચા કરશું કે આપનો શું પ્રસ્તાવ છે આજે આપ પરિવર્તન યાત્રામાં જોડાઈ ગયા છો સૌરાષ્ટ્ર ને કચ્છ ઝોનની અમારા પ્રભારી રઘુ શર્માજીની આગેવાની, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાહેબ તેમજ સહપ્રભારીની આગેવાનીમાં આજે પ્રથમ દાદા સોમનાથના આશીર્વાદ લીધા, દાદા સોમનાથની ધજા ચડાવી અને ચૂંટણીનું રણસિંગું ફૂક્યું છે ત્યારે બપોર બાદ આજની આ મિટિંગમાં પ્રદેશ સમિતિ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટોમાં એક એક પ્રભારી એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી AICC દ્વારા, એક એક પ્રભારી PCCL પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા,
54 सीट में निमणूक कर दी है। आज मेन हेतु है मारू बूथ मारू गौरव ए अंतर्गत एक बूथ में 25 जनमित्र बनावाना अने एने संपूर्ण जवाबदारी दी एने आई कार्ड देवाना एना माध्यम थी जे संगठन ने मजबूत बनावानु थाय अने जीतनो मेन आधार संगठन होय छे एटले अमारी पार्टी द्वारा संगठन ने मुख्य जी महा आशापुरा न्यूज में आप जोड़ता रहो। विशेष अमारी साथे जोड़ाई गया छे मुख्य मेहमान एमना साथे पण चर्चा करशुं जे विरोध पक्षना नेता छे एमनी शुं प्रतिक्रिया छे। गीर सोमनाथ जिला खाते आज संकल्प यात्रा नु आयोजन करवामां आव्युं हतुं प्रदेश मंत्रीओ द्वारा आपनी शुं प्रतिक्रिया छे आपनुं नाम अने परिचय। मारुं नाम वीके उंगल गुजरात प्रदेश कोंग्रेसमां महामंत्री तरीकेनी जवाबदारी संभाळुं छुं। आजे सोमनाथ दादाना सानिध्यमां अमे 2022 की आगामी चूंटणीनी तैयारीना भागरूपे आज अहींया सोमनाथ दादाना सानिध्यमां मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं। अमारी रणनीति एवी छे आगामी चूंटणीमां कोंग्रेसनो एक एक सैनिक बूथ उपर जई अने बूथ मजबूत थाय एना माटे काम करशे। अने अत्यारे लोको जे रीते आ सरकार तमाम क्षेत्रे निष्फळ गईल छे, खास करीने मोंઘવારીની बाबत होय, कायदो अने व्यवस्थानी परिस्थिति होय, तमाम क्षेत्र में तमाम लोग अत्यारे आ सरकार थी परेशान छे, लोग पर बदलाव मांगी रहा है। त्यारे सौ कोंग्रेस सैनिकों बूथ पर जई अने लोकोने घर घर सुधी जई संपर्क साधी अने आ तानाशाही सरकार में मुक्ति अपावानुं काम कोंग्रेस एक सैनिक कर। सर आ वक्ते तमने शुं लागे छे के 100% एटले के 100% कोंग्रेस की सरकार आवशे गुजरात में? अत्यारनो जे रीतनो माहौल छे आपणे समग्र गुजरातनी जो वात करीए तो दरेक वर्ग से एमां पछी बेरोजगारी नो मुद्दो होय, मोंઘવારી नो होय, कायदो के व्यवस्था की परिस्थिति नो होय, खेडूतो नो होय, तमाम क्षेत्र आ सरकार निष्फळ गई है। एटले लोकोए मन मनावी लीधुं छे। आपणे सौ जाणीए छीए कि 2017 में मात्र थोड़ी बैठकों फेरफार रही गयेलो हतो, आ वखते कोईपण कचास न रहे एटला माटे थई अने कोंग्रेसनो एक एक सैनिक पूरी तैयारी साथे मैदान में जई रह्यो छे अने आगामी चूंटणी में रणनीति बनावी अने सरकार बदलशे। आ भाजपनी सरकार जवानी छे। पांच सीटोमां फेरफार थाय छे एनी पाछळनुं शुं कारण छे? कारण के हार्दिक पटेले अत्यारथी तमने बाय बाय करी दीधुं छे कोंग्रेस पार्टीने, जेम ए रीते ज बीजा पण प्रतिनिधिओ जे विश्वास साथे खिलवाड़ करे छे, बाबत तमे शुं कीधुं? कारण के आवी रीते बे पांच सीटोने लईने आगळ पाछळ થતું હોય તો એની પાછળ કંઈક કારણ હોય કે વર્ષોથી તમારી સાથે રહી અને વિશ્વાસ જીત્યો અને પછી સમય આવતા ખરીદાઈ જતા અથવા વેચાઈ જતા હોય અને પછી તમને બાય બાય કરી દે, તે બાબતનું શું? આ વખતે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે લોકોમાં અત્યારે ખૂબ આક્રોશ છે, કારણ કે અત્યારે આવા સ્વાર્થી લોકો છે જે હંમેશા પોતાના અંગત સ્વાર્થમાંથી થઈને પાર્ટી છોડીને જતા હોય છે। આવા લોકોને અહીંયા ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે અને આપણે સૌએ જોયું છે કે આ હાર્દિક પટેલો કે બીજા લોકો જે ગયા છે એક એમને ગદાર તરીકેની ઉપમા આપી અને લોકોમાં પર ખૂબ આક્રોશ છે કે આવા લોકોને જડબાતોડ જવાબ આવશે અને આગામી ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે એવું લોકોએ મન મનાવી લીધેલું। આપણે હવે